ખડખડ વે તું તારું પાણી નિર્મળ મારે વારે વા તારું પાણી નિર્મળ મારે વારે વા તારું પાણી નિર્મળ ખર ખડ વું તારું પાણી નિર્મળ ખર ખડ તું તારું પાણી નિર્મલ હલો હલો સ્વાગત છે આપનો બીબીસી ગુજરાતીના ખાસ ફેસબુક લાઈવમાં અત્યારે અમારી સાથે રેવા ફિલ્મની ટીમ જોડાઈ ચૂકી છે અભિનય બેંકર પ્રશાંત બારોટ મોનલ ગજ્જર અને ચેતન ચેતનભાઈ આપણી સાથે છે ગેતનભાઈ આ ગીત તમે લખ્યા છે આ ગીત વિશે આપણે જે તમે ગાયું તેનાથી શરૂઆત કરીશું ગીત વિશે જરા દર્શકોને જણાવો ગીત તો એવું છે કે આ ગીત ફોક છે ફોક જે છે જે ઇન્ડિયન ઓશને પણ બનાવ્યું છે તો એમપીના ફોકને એકચ્યુલી અમે રાઈટ્સ લેવાનો જ ટ્રાય કર્યો તો પણ ઓફકોર્સ એ બહુ મોટી કંપનીઓ પાસે હોય એટલે એના રાઇટ્સ માટેના જે પૈસા હતા એ આપણે ગુજરાતી પિક્ચરોને પોસાય એમ હતા નહીં એટલે પછી એવું નક્કી થયું કે યાર આ ફોક જ છે તો એનું એક લાઈન મેઇન જે મુખડવાની લાઈન હતી એક લાઈન એ લીધી અને બાકીનું ગીત મેં લખ્યું એવું છે અને હમણાં કીર્તિદાન સાહેબે ગાયું અને અમર ખંદાએ જે પ્રકારનું એ સોંગ બનાવ્યું છે તો હમણાં તો યાર એ વાયરલ છે બહુ મજા આવી રહી છે લોકોને અને બહુ બધા મેસેજીસ પણ મળી રહ્યા છે કે આ સોંગ તો બહુ ગમી રહ્યું છે લોકોને તો થેન્ક યુ થેન્ક યુ સમયમાં ડાયરામાં પણ સાંભળવા માટે કીર્તિદાનના ટૂંક સમયમાં ચાલુ થઈ ગયું છે એનો એક વિડિયો આવી ગયો ઓલરેડી કીર્તિધન ભાઈને રિક્વેસ્ટ આવી રહી છે કે અમને રા મારેવા ગીત સંભળાવો અને એ અત્યારે લગભગ બધા જ ડાયરામાં ગાઈ પણ રહ્યા છે એવું છે ઓકે ખાસ કરીને ફિલ્મની વાત કરીએ જ્યારે ગુજરાતી ફિલ્મમાં ઘણા ઘણી નવલકથાઓ પરથી ફિલ્મ બની છે ઇન્ડસ્ટ્રીમાં પણ જ્યારે રેવા જે આ તત્વમસી પરથી ધ્રુવ ભટ્ટની નવલકથા પરથી આ ફિલ્મ બનાવવાનું નક્કી કેવી રીતે આ વિચાર કેવી રીતે આવે એકચ્યુલી વાંચીને જ એમ જ્યારે વાંચીને ચોપડી પહેલી વાર મેં મારા સોર્સિસથી વાંચી રાહુલ બોડે જે ડિરેક્ટર છે એને એમના થી વાંચી અને મેં વાંચતી વખતે જે મને એવું થયું કે આ વાર્ત બીજું બધું કંઈ તત્વ કે આ તે બધું પછી આવ્યું પણ મેઇન વાત એ હતી કે આ વાર્તા આ વાર્તા લોકોને કહેવાવી જોઈએ અને આ બનાવવામાં બી બહુ મજા આવશે તો લેટ્સ ડૂ ઇટ એમ ખલી આજ એક વિચાર હતો મેં આજ વિશે વધારે વાત કરીશું પણ એક અભિનેતા તરીકે જ્યારે તમારી જોડે આ ફિલ્મની વાત આવી ત્યારે તમે એમાં શું શું નિર્ણય એટલે તમે શું એવું તમે જોયું જે પછી તમે નિર્ણય કર્યો જો આ તો એવું છે ને કે ધ્રુવ દadani નોવેલ મે અકુપાર એ નોવેલ વાંચતા પહેલા એ નાટક સાથે હું જોડાયો હતો અને એનું નાટક મંચન થઈ રહ્યું છે અને પછી એનો નોવેલ વાંચી અને નાટક અને નોવેલ બંને બહુ જ ખૂબસૂરત છે અને પછી તો વચ્ચે જે કંઈ પણ એમનું લખાણ મને વાંચવાનો જે કંઈ પણ મોકો મળ્યો અને મેં તત્વમસી વાંચી નહોતી અને એક દિવસ ચેતનભાઈએ મને ફોન કરીને કહ્યું કે તત્વમસી ઉપરથી અમે ધ્રુવ દાદાની આ બુક ઉપરથી અમે ફિલ્મ બનાવવાનું વિચારીએ છીએ અને અમે એક રોલ છે કરશો ને મેં પછી તરત હા પાડી દીધી હતી આમાં કંઈ વિચારવાનું નહોતું કારણ કે ધ્રુવદાદાનું નામ ઓલરેડી જોડાયેલું હતું અને ચૌદ સપ્ટેમ્બરે ચેતનભાઈએ મને ગિફ્ટ પણ આપી દીધી આ રોલની હવે કયો રોલ હતો એવું પણ મેં નહોતો પૂછ્યું મેં હા પાડી દીધી કે હા કરશું તમારો તમારો બીતું બંગા તમે બીતું કે બંગા એ બીતું બંગાઈ હોવે પણ આમ જો છૂટા પાડો હોય તો બંગા બંગા તો તમારા રોલ વિશે થોડી વાત કરો દર્શકોને આ ફિલ્મમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે ચોપડી વાંચતી વખતે એ ચોપડી વાંચતી વખતે પણ તમને સૌથી વધારે જો મજા પડે તો ગંડુ ફકીર છે બંગા જે આ બે જણા તો લગભગ બધા લોકોને ગમ્યા છે એટલે જેટલા લોકો ફિલ્મ જોયા પછી જે ફીડબેક આપે છે એની અંદર પણ એ લોકો લગતા હોય છે કે ભાઈ અમે ચોપડી વાંચતી વખતે પણ અમારા સૌથી ફેવરેટ પાત્રોમાંથી એક હતા બિત્તુબંગા અને બહુ ખૂબસૂરત રીતે બહુ જ સરસ રીતે એને ડિઝાઇન કરવામાં આવેલા છે કે જંગલમાં આદિવાસી એરિયામાં રહેતા જંગલમાં રહેતા બે જોડકા ભાઈઓ જોડિયા ભાઈઓ છે એટલે ભાઈઓ છે બંને જણા અને નાનો ભાઈ અને મોટો ભાઈ પણ બંનેને બંગા કહીને જ બોલાવે છે એટલે આને પણ કેવો તો બીતુ બંગા અને આને પણ બીતુ બંગા એટલે કોઈને બંગા અને બીતું એટલે છૂટા નથી આ લોકોની ક્વોલિટી એ છે કે ત્યાં આવા અંતરિયાળ વિસ્તારમાં રહીને કોઈ પ્રકારનું એજ્યુકેશન નથી મેળવ્યા છતાં પણ એ લોકોને તમામ પ્રકારનું એન્જિનિયરિંગ વર્ક આવડે છે એટલે એ લોકો વોશિંગ મશીન પણ બનાવે છે ઘલસંટો કરીને પાણી જવાની જગ્યા રોકવાનું પણ બનાવે છે જંગલમાં જે જગ્યા નેટવર્ક નથી આવતા ત્યાં મોબાઈલ નેટવર્ક કેવી રીતે લાવવા એ બધું પણ બનાવે છે લઈને તમામ વસ્તુઓ વગર કોઈ બધું આ બધું તૈયાર કરે છે દર્શકોને જણાવી દઈએ કે તમારા પણ કોઈ પ્રશ્ન હોય તો તમે ચોક્કસ પૂછી શકો છો અમે ટીમને જરૂર પૂછવાનો પ્રયત્ન કરીશું મોનલ તમારી સાથે વાત કરી તમે આ ફિલ્મ શા માટે પસંદ કરી આ પિક્ચર એકચ્યુઅલી દેટ વોઝ મસી નોવેલ મેન નોતી વાંચી મને બેન્કર સાહેબ અગીન બેન્કર સાહેબ એટલે નથી વાંચી એવું એમનું કેવું છે બાકી મને વાંચવાની ના પાડવામાં આવેલ હતી કે નથી વાંચવાની કેમ એવું ના પાડવામાં આવે કેમ કે અત્યાર સુધી શૂટિંગ પતી જતી હતી અમે હમણાં ના વાંચો આપણે પહેલા શૂટિંગ કરી લઈએ એટલે ના એટલે અમને એવું હતું કે યુ નો કે અગર નહીં વાંચો તો જેટલું નેચરલ મળશે વાંચી લો પછી કેરેક્ટર બિલ્ડ થઈ જાય મગજમાં અને ખાલી સિમ્પલ ટીપ્સ મને આપેલી હતી પહેલી પહેલા સવાલનો જવાબ પહેલાં આપવું કે બેન્કર સાહેબે જ્યારે એમને સત્તર સપ્ટેમ્બરે ખબર પડી કે રેવા કરી રહ્યા છે ત્યારે એમણે મને કહ્યું હતું કે મોનલ રેવા કરીને એક મૂવી છે એમાં સુપ્રિયા કરીને કેરેક્ટર છે નોવેલ પરથી છે તો અગર તારે કરવું હોય તો બટ સમહાઉ ડકઆઉટ ડન વર્કઆઉટ ટિલ અમે ઓન ફ્લોર ગયા ત્યાં સુધી તો ઓન ફ્લોર ગયા ને એક્ઝેક્ટલી બે દિવસ પહેલા એટલે આ લોકો તો શૂટ ચાલુ કરી દીધું દીધુંતું છેલ્લે છેલ્લું કાસ્ટિંગ મારું થયું થયુંતું શૂટ નતું કર્યું પણ બે દિવસ પહેલા શૂટિંગ ચાલુ થવા તો તમે લાસ્ટ હા લાસ્ટ કાસ્ટિંગ તમારા શિક્ષણ અભ્યાસ દરમિયાન પણ તમને પુસ્તકો આટલા જ બધા વાળા હતા મને મારા માટે અચ્છા એટલે મને સાંભળવું વધારે ગમે આઈ વિલ લાઈક ટુ લિસન કે તમે કોઈ મેં આખી સ્ક્રિપ્ટ મને નરેશન ફૂલ નરેશન મળ્યું હતું ચેતન સરથી શૂટિંગના બે દિવસ પહેલાં એ સ્પેશિયલી અમદાવાદ આવ્યા હતા એમણે મને સાડા ત્રણ કલાકનું ફૂલ સ્ટોરી નરેશન આપ્યું હતું જે એવું નહીં કે ખાલી જે સીનમાં હું છું એ થ્રુઆઉટ સ્ટોરી મને ખબર હતી

ચોર બની થનગાટ કરે એમાં પણ હું રોલ કરતો હતો ફિલ્મના હીરોના પિતાનો એટલે એમની સાથે મારો પરિચય હતો એક એક્ટર ડિરેક્ટર તરીકે એક વેવલેન્થ મળતી હતી અને પછી આ ફિલ્મ જ્યારે શરૂ કરી ત્યારે મને ચેતનબાબુનો ફોન આવ્યો મારા ઉપર કે તત્માવસ્વી પરથી આપણે ફિલ્મ કરવાનું અમે વિચારી રહ્યા છીએ ને એમાં ગુપ્તાજીના કેરેક્ટર માટે તમને અમે વિચારીએ છીએ અને આઈ એમ બ્લિઝ બાય ગોડ કે આ કેરેક્ટર મને પ્લેય કરવા મળ્યું હંમેશા એક મોટો પ્રશ્ન રહ્યો હોય છે કે કોઈ પુસ્તક પરથી ફિલ્મ બનાવવામાં આવે ત્યારે જે જે પોતે લેખક છે અને જ્યારે એની ફિલ્મમાં ફિલ્મમાં ઢાળવામાં આવે ત્યારે લેખકને એવું થતું હોય છે કે ના મેં જે પ્રમાણે લખી દીધી મુજબ નથી અથવા એની અંદર કંઈ ચેન્જ કરવો પડે અથવા પુસ્તક જે પ્રમાણે લખાયું હોય એમાં કંઈ તમારે કંઈ વસ્તુ છોડી દેવી પડે તો આ આની સ્ક્રિપ્ટ તૈયાર કરતી વખતે શું તકલીફો પડી એ તકલીફ સૌથી વધારે એ હતી કે આખી નોવેલ એટલી ગજબનાક છે ને કે એમાંથી શું રેવા દેવું ને શું કાઢવું ને એ નક્કી કરવું સૌથી મોટી તકલીફ હતી કેમ કે જેને જેને બી નોવેલ વાંચી છે બધા જાણે છે કે એટલી સુંદર નોવેલ છે કે કેટલી બધી વસ્તુ એક જે ગલસંટા વાળો ટ્રેક છે જે આપણે છે ને ને સિંહણ હવે એ ટ્રેક એટલા આઈ મીન બધાને જોઈતો તો એ પણ હૃદય ઉપર પથ્થર મૂકીને કાઢ્યો છે અવોઇડ કર્યો છે એટલે પણ એમાં શું છે આપડે ધ્રુવ ભટ્ટ સાહેબ જે છે ને એ એટલા યંગ અને ગજબનાક વ્યક્તિ છે ને કે એમણે એટલા સહર્ષ સ્વીકારી લીધા હતા ને જેટલા બધા ચેન્જીસ અમે વિચાર નોવેલ છે ને ઓગણીસો ને માં લખાઈ હશે અને અઠ્ઠાણુંમાં માં એનું પહેલું પ્રકાશન થયું હતું પહેલી વખત ને આપણે પિક્ચર બનાવતા હતા બે હજાર સત્તરમાં અને બે હજાર સત્તરની જ વાર્તા લાવવી હતી એટલે આ વીસ વર્ષમાં જે ચેન્જીસ થયા છે એ આપણે પિક્ચરની અંદર ઇન્કોર્પોરેટ કરી લેવા હતા એમ તો એ કરવા માટે જેટલી બી છૂટછાટ લીધી ને એ બધી જ ધ્રુવટ સાહેબે આમ સહર્ષ સ્વીકારી એમણે એટલે એટલું શાંતિથી એવું કહી દીધું કે ચોપડી મારું માધ્યમ હતી ફિલ્મ તમારું માધ્યમ છે તમને જે યોગ્ય લાગે એ બરાબર છે અને આ જે તમે જે લખીને બી લાવ્યા છો કે જે વિચારીને આવ્યા છો ને બહુ કરેક્ટ છે આ રીતે જ થવી જોઈએ પિક્ચર તો બીજા લેખકો પણ આ વાત સમજે વધારે પુસ્તકો ઓફકોર્સ એટલે આમાં કેવું છે કે તો સમજે એટલે મને એમ લાગે છે કે સમજતા જ હોય છે કે પિક્ચર એ અલગ જ માધ્યમ છે એ ફિલ્મ બનાવતી વખતે જેમ કે હવે ચેતન ભગતની ની ફિલ્મ પરથી જે થ્રી ઇડિયટ્સ બની હતી એને અફકોર્સ સર સ્વીકારી જશે કેમ કે સારી રીતે બનેલી પિક્ચર હતી હું કદાચ આપી શકું કારણ કે આ એટલા માટે આ લોકો નહીં કહી શકે કારણ કે પેલા આત્મશ્લાખા જેવું બધું થઈ જાય પણ આમાં લેખકોએ સમજવાની જરૂર નથી લેખક સમજે જ છે એમની કૃતિ માટે મેકર જે સમજવાની જરૂર છે કારણ કે આ લોકોએ છે ને લગભગ ચાર પાંચ વર્ષ વિનીત રાહુલ અમારા જે બંને ડિરેક્ટર છે અને ચેતનભાઈ લગભગ ચારેક વર્ષથી આ ચોપડી પાછળ લાગેલા હતા અને એને આત્મસાત કરી લીધેલી હતી આખી બુકને લઈને તો વીસ પચીસ વખત વાંચીએ છે ને પછી એનો ડ્રાફ્ટ લઈને ગયા હતા અત્યારે આપણા ત્યાં શું છે કે કોઈને રેવા પછી કે એની પહેલા પણ કોઈને એવો મન થયું હોય કે આ પુસ્તક ઉપરથી પુસ્તકો તો લાઇબ્રેરીમાં નીકળીને એવું લાગે છે અને એ તૈયાર થતું હોય છે ને કે તત્વમસી પરથી આ ફિલ્મ બનાવી તો માત્ર તત્વમસી રિફર કરી છે એવું નથી હા આ મેકર્સે નર્મદા નદી નદીના સંબંધિત અમૃતલાલ વેગટના પુસ્તકો હોય કે તેનું જીવન શૈલી હોય કે કેટલીક બાબતો તો પૂરી નમ્રતાથી કહું છું બિહાફ ઓફ માય રાઇટર નર્મદા પરિક્રમા તરીકે સાડી જે પૂજાનો સીન છે સાડી ઓડાડવાનો તો એ નવલકથામાં નથી પણ એને એ સિનેમેટિકલી બહુ સુંદર લાગે એટલે કર્યો તો અને કેટલીક બાબતો તો એ ધ્રુવ દાદાની પણ હું એમની સાલસતા નિખાલસતા કહું છું કે એમણે કહ્યું કે તમે લોકો આ શોધી લાયા મારા ધ્યાનમાં આવ્યું એવા પણ કેટલા એક બે મુદ્દા હતા એટલે આ જે ઓનેસ્ટી છે ને મેકર્સ ની અને રિસર્ચ અને બીજી વસ્તુ રિસર્ચ આ આટલા રિસર્ચ પછી અમને ઓડિયન્સ ને આ વસ્તુ ગમી રહી છે અને લાઈક કાલની જ વાત કરું કાલે અમે પીવીઆર એક્રોપોલિસ માં ગયા હતા વિઝિટ કરવા માટે તો જેવું કોઈ અનાઉન્સ કર્યું કે આપણી પાસે રેવાના સ્ટાર કાસ્ટ છે આપણી જોડે ઓડિયન્સ માંથી અવાજ આવ્યો કે અરે ઓસ્કર વિનિંગ છે ઓસ્કર વિનિંગ છે તમારી મુવી તો આપણે આપણી પોતાની રિજનલ લેંગ્વેજ ને અગર આટલો બધો સારો પ્રતિસાદ મળતો હોય તો આઈ થિંક ધીસ ઇઝ સો ગુડ આવું ઘણા ટાઈમમાં થયું નથી પીવીઆર ના એક્રોપોલિસ લોકો સાંભળે આ વાત મોનલ તમારે તમને એક પ્રશ્ન છે ખાસ તમે એક મહિલા છો ફિલ્મની અંદર પણ જે કુરિવાજો ની વાત તમે સુપરિયા કેરેક્ટર કરો છો

જે શાસ્ત્રીજી પણ કહે છે યુ નો કે જ્યાં ચેતનનો સીન છે કે જે નર્મદાના પાણીના નામ ઉપર એમને દવા આપી દે છે તો એમની ભૂખ લાગે છે ને એ ખાઈ લે છે તો ઇટ્સ લાઈક યુ નો અમુક લોકોને તમે ધર્મના રીતે સમજાવો ને તો એમને સમજવું ઈઝી છે એમને સાયન્સમાં જવામાં રસ નથી તો ઇટ્સ ડિપેન્ડ કે સામેવાળું વ્યક્તિ કેવું છે તમે એને કેવી રીતે સમજાવો યુ નો તો કુ રીતિ રિવાજો છે પણ એના એને તમે કેવી રીતે રિપ્રેઝન્ટ કરો છો અથવા એમને નીકળવામાં કેવી રીતે હેલ્પ કરો ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ

સર્વશ્રેષ્ઠ ગમતું પાત્ર કહેવા માટે બહુ શ્રમ પડે એવા પાત્રો ના દર્શકો આપણને પ્રશ્ન કરી રહ્યા છે દર્શકો સર્વોપરી છે તો કુલદીપ ગોસ્વામી એવો સવાલ છે કે ફિલ્મ બનાવતા કેટલો સમય લાગ્યો અને કેવી કેવી મુશ્કેલીઓ પડી મુશ્કેલીઓ તો રોજ લગભગ ખૂબ પડી હતી પણ ફિલ્મ એટલે જો શૂટિંગ પ્રોસેસની વાત કરતા હો ખાલી તો શૂટિંગ પ્રોસેસ ટોટલ ફર્સ્ટ શેડ્યુલ થર્ટી થ્રી ડેઝમાં પૂરું થયું હતું અને થર્ટી થ્રી ડેઝમાં ફર્સ્ટ શેડ્યુલ પૂરું થયું ને એના પછી એક ખાલી એક સ્પેશિયલ શેડ્યુલ હતું જે નર્મદાની બ્યુટી કેપ્ચર કરવા માટે પાંચ એક દિવસ અમે ફર્યા હતા એ એટલે થર્ટી એટ ડેઝ ટોટલ શૂટિંગના આપણે કહી શકીએ અને બીજો એક સવાલ એ પણ છે કે હવે આગળનો પ્લાન શું છે પર થોડીક જવાબદારી તમારા જ બધા પર નાખી દઉં છું એ એવું છે કે અમારા પ્રોડ્યુસરે છે ને સારો એવો ખર્ચો પિક્ચર ઉપર અને ઓડિયન્સ ધીમે ધીમે હવે જઈ પણ રહી છે પણ હજી અમારે વધારે ઓડિયન્સની જરૂર છે જેથી આ પિક્ચરને પ્રોડ્યુસરને પૈસા પાછા મળે અને જો પાછા મળશે ને તો સમુદ્રાંતિ બનાવીશું અકુ બનાવીશું હજી બીજી અશ્વિની ભટ્ટ છે એમની બહુ બધી સારી નોવેલ્સ છે બીજા પન્નાલાલ પટેલની ગજબ નોવેલો છે એમણે જ એક સજેસ્ટ કરી છે એ મને ખબર છે પણ એટલે આવી બધું કરીશું અમે પણ એના માટે પ્રોડ્યુસર પૈસા પાછા પહોંચવા પડશે એટલે એના વગર નહીં મેળ પડે ઓડિયન્સ ને જવું પણ છે સમજો કે હવે મારી ફેમિલીના ઘણા બધા લોકોને પિક્ચર જોવાનું બાકી છે બટ વી પ્રિફર ટુ વોચ ઇન પીવીએ અથવા સિનેમ પોલિસ કેમ કે આપણે ફેમિલી સાથે જતા હોય તો આપણે વિચારીએ કે સારા થિયેટરમાં જઈએ જ્યાં સારું પબ્લિક આવતું હોય અને અગર આપણે શો જ ના મળતા હોય તો શું કરવાનું

ઓડિયન્સ એવું મળ્યું છે 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 હવે એક બીજો સવાલ આપણા દર્શક પૂછી રહ્યા કે અત્યાર સુધી કોમેડી ફિલ્મ અને હળવા કોન્સેપ્ટ ગુજરાતી સિનેમા પર હમણાં થોડા સમયથી વધારે જોવા મળી છે તો આ પ્રકારની ફિલ્મ ચાલશે એના બનાવવાનો વિચાર તો એ બધી વાત તમે કઈ કરી શકો તો એટલે મેન તો વિચાર એવો છે કે મને ઓડિયન્સ પર જ ભરોસો હતો આ વાતમાં કે એવું નથી કે ખાલી હળવા પ્રકારની પિક્ચરો હશે તો જ ચાલશે હા એવું થયું છે એ અલગ વાત છે પણ એવી પિક્ચરો પીરસાઈ બી નથી ને આપણે હજી સુધી એમ તો મને એવો વિશ્વાસ હતો કે ભાવ છે ને એટલે વિશ્વાસ ઓડિયન્સ પર જ હતો કે આપણી ઓડિયન્સ છે ને સમજદાર તો છે જ ને સમજુ જ છે અને એ એ લોકોએ સાબિત બી કર્યું છે કેમ કે મેં મને લગભગ હજાર મેસેજીસ તો એવા આવ્યા છે કે અમે ત્રણ વાર પિક્ચર જોઈ તો એમને પિક્ચર ગમી છે તો ત્રણ વાર જાય ને બાકી શું કામ કોઈ માણસ એક વાર ગયેલો વ્યક્તિ બીજી વાર તો ના જાય અને બીજાને સજેસ્ટ બી ના કરે અને પ્રશાંતભાઈ તમે પેલું કીધું એ પ્રમાણે અત્યાર સુધી આપણે તો નથી જોયું કે કોઈ ઓડિયન્સે આટલા બધા રિવ્યુઝ લખ્યા હોય કોઈ ફિલ્મ બીજી વસ્તુ મને ટુ શેર કે હમણાં બે ત્રણ દિવસ પહેલા હું હું મારું પિક્ચરનું શૂટિંગ ચાલી રહ્યું હતું તો ત્યાં હતી તો અમારા સેકન્ડ ફ્લોર પર એક દાદા દાદી રહે છે તો એમનો છોકરો એમની ને એમની નાની છોકરી સાડા ત્રણ વર્ષની છે એ એ પિક્ચર જોવા ગયા હશે તો એમણે ત્રણ વાર જોયું રહેવા હવે સાડા ત્રણ વર્ષની છોકરીએ એવું કીધું પ્રશાંત સર કે મને સુપ્રિયા દીદીને મળવું છે મને સુપ્રિયા દીદી જેવી સાડી પહેરવી છે તો એની દાદીએ કીધું કે સુપ્રિયા આપણા બિલ્ડિંગમાં જ રહે છે તો કે મને એના ઘરે જવું છે દાદી મને લઈ જાઓ બપોરે ઘરે આવી તો મારા ઘરે ઓફકોર્સ મારા ફોટા જોઈને મને કે સુપ્રિયા દીદી સાડી જ પહેરે આ સુપ્રિયા દીદી ના હોય સો કલ્ચર સી એક્સેપ્ટન્સ કે આપણે એવું વિચારીએ કે નાના છોકરાઓને આવું જ જોઈએ આવું જ જોઈએ આઈ થિંક તમે જે રિપ્રેઝેન્ટ કરો ને એ છાપ એમને ખબર પડે છે શું સારું છે શું ખરાબ છે મળ્યા પછી સો એક્સાઇટેડ એન્ડ શી લાઇક મને તમારું ગીત બહુ જ ગમ્યું ઓલું ઓલું છે ને પછી ઓલો કાળો કાનો અને રેવા રેવા તાળું પાણી નિર્મળ એ કાલા કાલા શબ્દો એટલું સારું ગાતી તે દિવસે મેં ઇન્સ્ટા સ્ટોરી પણ તો મારી પોઈન્ટ ઇઝ કે સાડા ત્રણ વર્ષના છોકરાને પણ ગમે છે પણ એને ભાખરી ના ગમી ભાખરી એટલે આપણું જે ચૂડેલ બની ને ડાકણ બની સોરી ડાકણ એ કે મને ભાખરી ના ગમી ગમી કેજો એમને મને બીક લાગી ભાખરી મને ના ગમી આટલું લોકો રિલેટ કરી શકે છે એનું એક રૂટમાં જે કારણ છે એ છે કે રેવાનું મૂળ અને આપણું મૂળ આપણા ડીએનએ એ મેચ થાય છે મૂળ આપણી સંસ્કૃતિની વાત છે એટલે ત્રણ વર્ષના બાળકને પણ રિલેટ થાય છે એ એસી વર્ષના વૃદ્ધાને કાલની વાત છે કે કાલના થિયેટરમાં પણ અગેન મારી બાજુમાં ત્રણ વર્ષની બેબી બેઠી હતી જે ફેમિલી જોવા આવ્યું હતું એમાં એ એની મમ્મીને પૂછતી હતી કે આવું તો ના હોય ને મમ્મી આવા કુરિવાજની તમે વાત કરી કે જ્યાં એને બાળે છે તો એની મમ્મીને કે મમ્મી આવું ના હોય ને આવું ના થાય ને તો એની મમ્મી કે ના અને થ્રુઆઉટ ધ મૂવી એક બાળક શાંતિથી બેસીને પિક્ચર જોવે ને એ બહુ મોટી વાત છે કેમ કે એમનામાં પેશન્સ જરાય જ ના હોય રાઈટ રાઈટ છોકરાઓ સૌથી વધારે થિએટરમાં એમને એમ થે નીકળીએ તો રડવાનું અથવા મમ્મી પોપકોર્ન અથવા સો એ ત્રણ વર્ષના બાળકો પણ શાંતિથી પિક્ચર જોઈશે કે એવા કેટલા ફેમિલી હતા કાલે સો એ અમારા માટે એકચ્યુલી અચીવ નવી ઓડિયન્સ મળી છે એવું બી કેટલા બધા લોકોએ કહ્યું છે કે જેમ કે એક ભાઈએ છેલ્લે હમાપ ક્યાંય કોણ જોઈતી અને હવે સીધી અને તમારો ફાધર જ

એ રાજકીય રીતે સાંસ્કૃતિક રીતે દરેક રીતે જોડાયેલા છે તો નર્મદા લઈને જે રાજકીય મુદ્દા છે અથવા પાણીના અત્યારે ઉનાળામાં જે મુદ્દા છે તો એ કોઈ એ કોઈ મુદ્દાને આવરી લેવાનું ક્યાંય એવો કઈ વિચાર ના આવે ના આવ્યો યાર એટલે કેમ કે આપણે છે ને મેન તો અત્યારે સંસ્કૃતિ પર ફોકસ કરીને રાજકીય મુદ્દાઓ તો બહુ બધા લોકો ચર્ચે છે ને બધું થયા જ કરે છે આપણે આપણને જે કેવું છે એના ઉપર ધ્યાન આપી એવું અમને લાગ્યું હતું અને બાકી નોવેલ છે એટલે અમારી પાસે સીમિત જગ્યાઓ છે કે અમે અઢી કલાકમાં કેટલું બતાવી શકીએ એટલે એવું નોવેલ જ એટલો મોટો ખજાનો હતો કે એમાંથી જ અમે અડધી વસ્તુ મૂકી એના પર અલગથી ફિલ્મ બનાવી શકીએ કદાચ કરવી તો એવું થાય એક આપણા દર્શક ધવલ સોની મોનલ તમને કહી રહ્યા છે કે કોમ્પલિમેન્ટ છે કે શું છે તમે નક્કી કરજો મૂવી કરતા મોનલ અત્યારે વધારે સારી લાગે છે હવે ગુજરાતી ગુજરાતી ફિલ્મો ને વારંવાર એવો પ્રશ્ન થતો રહે છે ફિલ્મ જગતના લોકો દ્વારા કે અમને સ્ક્રીન ઓછી મળે છે અથવા થિયેટરના માલિકો દ્વારા અમારી જોડે ભેદભાવ કરવામાં આવે છે તો એ બાબતે તમારું શું કહેવું જો એવું છે કે મને એવું લાગે તો છે હું આઈ એમ ફ્રેન્કલી કહી રહ્યો છું હું આ કેમકે જો આજ આજના દિવસે ગઈ ગઈકાલ સુધી એક આખા જ એક થિયેટરની અંદર પિક્ચર રોજ વ્યવસ્થિત પેક થતી હોય અને એવરેજ ઓક્યુપન્સી જો એની એસી ટકા હોય અને એસી ટકા હું તો એસી જ ટકા કહું છું ચલો એટલી હોય અને તેમ છતાં આજે એ થિયેટરમાંથી શો ના હોય તો ઇટ મીન્સ કે કંઈક તો ભેદભાવ થયો છે ને કે કોઈ વધારે એટલે ઇન આના પર તો મહારાષ્ટ્ર સરકારે બહુ સારું એવું ધ્યાન આપ્યું છે ગુજરાત સરકારે બી કંઈક ઇનિશિયેટીવ લીધું તો છે પણ હજી એના ઉપર અમલ કરવાનો બાકી છે જો એ થશે તો આપણને ફાયદો તો થશે જ કેમ કે રિજનલ સિનેમા છે ને પૈસાથી તો નહીં જ લડી શકે હોલીવુડ સામે કે બોલીવુડ સામે આપણી પાસે એવો કોઈ મોટું બજેટ તો છે નહીં કે માર્કેટિંગમાં પચીસ કરોડ ખર્ચી નાખ્યા કે જેનાથી બધે જ વાત પહોંચી ગઈ આપણી પાસે એક જ વસ્તુ છે માઉથ પબ્લિસિટી જે અને જનરલી ગુજરાતી જનતા ગુજરાતી પિક્ચર ઉપર હવે ધીમે ધીમે ભરોસો કરતો થઈ કરતી થઈ છે કે જેથી સારી પિક્ચરો બનતી જાય પણ તેમ છતાં હજી એવું બાજુવાળો પડોશી કે ભાઈ આ પિક્ચર વ્યવસ્થિત છે જઈને જોજો તો જાય છે બાકી અમિતાભ બચ્ચન કહે તો નહી જાય પરેશ રાવલ કેસે બી એ લોકો એવી રીતે નહીં વિચારે કે આ ભાઈ આ તો એમના જોડે જોડાયેલા હશે એટલે કે છે એવું કેશે હવે ફિલ્મના કોઈ ખાસ ડાયલોગ જે તમને તમને પસંદ હોય કોઈ પણ પાત્રના તમને સૌથી વધારે પસંદ હોય કોઈ ડાયલોગ પહેલા આ લોકોને પૂછે ને મારે વિચારવું પડશે મારે મારા મગજમાં એક છે જ સીધો એટલે હું મારા પાત્રનો નથી કહેતો અહીંયા બંને જ બેઠા છે ને એટલે મેં લખ્યો છે એટલે આઈ મીન નોવેલમાંથી જ લખ્યો છે એટલે મને બહુ ગમે છે તો આ બંને જો એ બોલશે તો વધારે ગમશે કે દેહ તો સુબાઈ લે જાય પાંગે બંગા અને પછી બંગા એવું કહે છે કે નહીં એ ડાયલોગ બહુ અદ્ભુત અને વ્યવસ્થિત ડાયલોગ એટલે જે પ્રેક્ષકોએ ફિલ્મ જોઈ છે એમને ખબર હશે કે બિત્તુ બંગામાંથી બિત્તુ ના એટલે તો જ રિલેટ કરી શકશે પ્રેક્ષકો તો જ રિલેટ કરી શકશે અત્યારે જે કહીએ છે અને એના એનું જે અકસ્માતે મૃત્યુ થાય છે અને ત્યારે ખૂબ ભારે હૈયે ગુપ્તાજી બહાર આવીને બંગાને કહે છે કે દેહ તો કલ કલસુબ લે જાયગે બંગા અને બંગા જવાબ આપે છે બંગા નહીં ગુપ્તાજી બીતુ મંગાઈ હોવે કઈ સેટ સેટ પરનો કોઈ ખાસ કિસ્સો હા કઈ ખાસ તમને જે તમે દર્શકોને કહેવા કેવા માંગતો આપડા દર્શક પણ એ કઈ રહ્યા કીડાઓ ને બહુ પસંદ આવી ગઈ અરે પેલું આપણું મોબાઈલ ટોયલેટ ઊંધું થઈ ગયું હતું મારો એ અનુભવ નતો મારો તો કીડાઓ સાથેનો કીડાનો મારા પ્રેમ હતો એ જે મને શેર કરવો છે એકચુલી મને લાપસી નથી ભાવતી ત્યાંથી ચાલુ કરીએ સો મારા સીનમાં જાય એક સીનમાં અમને ચેતન સર કરણ સુપ્રિયાને લાપસી લઈને આવે છે કે આ પ્રસાદ છે આ તો ખાવો જ પડશે એમ તો એ સીનમાં પહેલાં તો લાપસી ખાધી એટલે મને લાપસી ના ભાવ એટલે મેં કીધું હતું કે મને વોમિટ થશે કે ના 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 થાય તોય થઈ પછી હા

પછી देयर वाज एक शॉट जे जी, लास्ट જિગનાશુ વાળો આમનો ડાયલોગ છે ત્યાં મારો એક શોર્ટ મૂકવાનો હતો એ ટાઈમે તો એવું હતું કે આખી વોર ઝોન ઊભો થયો ને એટલા વાણિયા રાત્રે ઓલમોસ્ટ હજારો ની સંખ્યામાં આવી ગયા ત્યારે જ્યારે મોનલનું શૂટિંગ કરતા હતા ને એ વખતે જ વાણિયા આવતા હતા એટલે મને ખબર નથી મારા ઓનર જ એટલે એ એ જે કોઈ આ એક કીળાની વાત છે કોઈ જ્ઞાતિ સાથે એને લેવા દેવા નથી શૂટિંગ કોઈ ખાસ નર્મદા કિનારે કઈ કઈ સ્થળ સૌથી વધારે પસંદ તમે પરિક્રમા કરતા હા છે જેમાં કરણને ને અમે શોધવા નીકળીએ છીએ હું છું અભિનય સર છે મોનલજી છે અને ખાસ કરીને ફિરોઝભાઈ ભગત એક જગ્યાએથી અમારું પાસિંગ શોટ લેવાનું હતું અને ખૂબ અવાવરું જગ્યાથી અમે આમ ઢાળમાં ઉતરવાનું હતું અને અમને ડીઓપી અને ડિરેક્ટર્સની સૂચના મળી કે હજુ થોડાક પાછળ જાઓ હજુ થોડાક પાછળ જાઓ હજુ થોડાક પાછળ જાઓ અમે ઘણી ઊંચાઈ હતા અને અમે વધારે પાછળ ગયા ત્યારે અમારા ચારેના પગમાં એક નાના બાળકની ડેડ બોડી પડી હતી જે કદાચ કોઈએ અગ્નિસંસ્કાર કરવાની સગવડ નહીં હોય કોઈ એવા પરિવારની અને કદાચ તરતી મૂકી હશે અને એ ત્યાં પહોંચી હશે પણ આ એક બહુ સ્તબ્ધ કરી દે અમને એવી એક ઘટના હતી અને પછી અમારી એન્ટ્રીનું સ્થાન થોડું બદલ્યું પણ અમે ચારેય જણા ત્યારે આમ શૂન્યમનસ્ક થઈ ગયા હતા એ ડેડ બોડીને ફિલ્મમાં જે સ્થળની પસંદગી કરવામાં આવી છે એ સ્થળ જે બતાવવામાં આવ્યા છે એના વિશે કંઈ વાત કરી શકો સ્થળ આપણે બધા જ એક્ઝોટિક લોકેશન્સ લીધા છે અને એકચ્યુઅલી ફિલ્મની રેકી કહી શકાય ને જે લોકેશન રેકી એ કોઈ સ્પેસિફિક ટાઈમ પીરિયડમાં નથી થઈ મારી રાહુલ અને વિનીતની ડિસ્કસ કરવા માટે બી કે કોઈ બી નવી સ્ક્રિપ્ટ કે કંઈ બી વિચારવા માટે છે ને અમે આવી બધી જગ્યાઓ પર જ રખડવાનું વિચારતા હોઈએ છીએ ને ત્યાં રખડીને ત્યાં રખડતા રખડતા સ્ક્રિપ્ટ પર ડિસ્કસ કરતા કરતા કરતાં જ સ્ટોરી બનાવતા હોઈએ છીએ તો લગભગ છેલ્લા ચાર પાંચ વર્ષોમાં જે જે જગ્યાઓએ ફર્યા હતા રખડ્યા હતા એમાંથી જે જે સુંદર લોકેશન્સ આ પિક્ચરને રિલેટેડ

એકચ્યુઅલી યાર એવો કોઈ ખાસ અનુભવ તો આખું શૂટિંગ જ એક ખાસ અનુભવ જ હતો કેમ કે પહેલા દિવસથી લઈને છેલ્લા દિવસ સુધી ક્યારેય એવો કોઈ સમય આવ્યો જ નહોતો કે જેમાં શું કહેવાય કોઈ ચેલેન્જ ના આવી હોય આતે એટલે આખું જ મને તો આમ એવું કોઈ સ્પેશિયલ સ્પેશિયલ કોઈ યાદ નથી આવી રહ્યું હોય ગંડુ ફકીરનો એક સરસ ડાયલોગ છે એ ડાયલોગ તમે દર્શકને

અમને પરિક્રમા કરવાનું મન થઈ ગયું છે મારી નદી મન થઈ ગયું નદી રક્ષા કરે કે ડુબાડે એ તો જેવી જેની ભાવના દીકરા એ તો કેવી બધી આ બધી વાતો લોકો અનંતર વાત એ છે કે જે લોકો પિક્ચર જોવે છે ને બધાને એવું લાગે છે કે તમને થિયેટરમાં અમને બેઠા બેઠા તમે અમને નર્મદાની પરિક્રમા કરાવી તમને ખરેખર નર્મદા આટલી બ્યુટિફુલ લાગી કેમ કે અમને જોઈને આટલી સારી લાગે નર્મદાની પરિક્રમા એક આધ્યાત્મ વિષય છે ને હા એ બાબતે તમે કે એને પરિક્રમાથી શું શું મળે એ જે વાત છે આખી આ સવાલ અમારે ફિલ્મમાં પણ પૂછાય પણ આ જે વાત કરી એના સંદર્ભમાં કહું છું કે આ ફિલ્મ એટલી ઓનેસ્ટીથી બની છે ને એનું ફળ એવું મળે છે કે જે લોકો આપણે અંદર આપણા સંસ્કારો પડેલા જ છે બધાના શહેરમાં રહેતો હોય કે ગામડામાં રહેતો હોય યુવાન હોય કે વૃદ્ધ હોય શક્ય છે સુસુપ્ત થઈ ગયા છે હું એવું માનું છું કે આ નદી ઉપરની અને નદીની મહત્તા દર્શાવતી રેવા ફિલ્મ જોવાથી એ સુષુપ્ત થઈ ગયેલા કેટલાય લોકોએ અમને એમના અનુભવો શેર કર્યા છે કે એમના સંસ્કાર છે ને એ સક્રિય થઈ ગયા છે એમને રિલેટ કરી છે આ વાત કે ખરેખર નર્મદાને આપણે માતા કહીએ છીએ એ માત્ર શબ્દ નથી ખરેખર એ માતા જેવી છે એવું વારંવાર અમે અનુભવ્યું છે હવે મોનલ તમારા માટે પણ બીજા પ્રશ્નો આવી રહ્યા છે એ સાથે બીજા દર્શકો એ પણ કહી રહ્યા છે કે

કીન રહેતા કે કયું સ્વીટ બનવાનું છે આવતીકાલે હા મને સ્વીટ જરાય નથી ભાવતું તમે મને ઓળખી જ નથી એનો મતલબ એવું હશે તો તમારું સાચી વાત મનપસંદ ફરવાનું તમારું સ્થળ કયું મને સ્પેસિફિક ડેસ્ટિનેશન માં જવું ના ગમે મને સડન વિઝિટ ગમે કે આઈ પણ જવું હોય તો હું મારી મમ્મા માય સિસ્ટર કે દિવાળી હોય કે એવી કોઈ સ્પેશિયલ રજાઓ આવતી હોય તો અમે ચારે હું મારી મમ્મી અમારો ડોગ મિકી અમે ચારેય લોકો ગાડી લઈને નીકળી જઈએ જ્યાં અમને રસ્તો લઈ જાય ત્યાં અમે ઉભા જઈએ એવું છે કુલદીપ ગોસ્વામી તમને કઈ કહી રહ્યા છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના વિદ્યા બાલન જેવા છો બહુ જોરદાર અભિનય મોનલ તમારે સ્ત્રીઓ ને લગતા મુદ્દા ની કોઈ ફિલ્મ માં કામ કરવું જોઈએ શું કહે ડેફિનેટલી હવે ચેતન સર લખી રહ્યા છે અમે એની પર સિરિયસલી કામ કરવાના છે રેવા પણ એક પ્રકારની ફિલ્મ હતી સ્ત્રી સશક્તિકરણ ની વાત ને વાચા આપતી જ ફિલ્મ હતી સુપ્રિયા કેરેક્ટર એ જ રિપ્રેઝન્ટ કરતી હતી તમારી મનપસંદ ગુજરાતી ફિલ્મ મારી તમારી મારી પોતાની વિસામાં વિસામાં ગરી ગમતી છે તમાર મનપસંદ ફિલ્મ સ્ટાર હીરો હિરોઈન ગુજરાતીમાં જ કહેવાનું કે હિન્દી હિન્દી ના ગુજરાતી ગુજરાતીની વાત ગુજરાતીની વાત કરીશું આપણે હા બે આ તો અઘરા ક્વેશ્ચન પૂછે છે યાર કેમ કેમ તમને અઘરો કેમ લાગી રહ્યો ના એવું નથી એવું નથી એવું નથી એકચુઅલી શું ફરી ક્વેશ્ચન પૂછો એટલે મને એક્ઝેક્ટ જવાબ આપવાની ખબર પડે મનપસંદ ગુજરાતી ફિલ્મ સ્ટાર મારે મનપસંદ ગુજરાતી ફિલ્મ સ્ટાર એક્ટ્રેસ બહુ અઘરો પ્રશ્ન છે પણ બહુ આમ અત્યારે આમ આગળ પાછળ જવું નથી આપણે ચેતન ગમે બહુ હોશિયાર જવાબ તમે આપ્યો કુલદીપ ગોસ્વામી પૂછી રહ્યા છે પાલનપુર જેવા નાના શહેર જશો ગુજરાતી ફિલ્મ ના પ્રેક્ષકો ની દ્રષ્ટિએ જોઈએ એનું મૂલ્યાંકન કરીએ તો એ સૌથી સારું છે બિલકુલ પાલનપુર અને ડીસા તો ગુજરાતી પ્રેક્ષકો નો મોટો સમય ફિલ્મ થી દરેક લોકોને હું સવાલ આ કરીશ છેલ્લો સવાલ છે કે

થવાની કોશિશ કરી રહ્યું છે પર્યાવરણ માટે વધારે સંવેદના જાગી અને આપણી સંસ્કૃતિ માટે વધુ માન ઉભું થયું જે હતું જ પણ ફરીથી જાણે આપણને વધુ એને પેલો પેલો કહો ને તમે મને જે કીધું એ કે તમે નર્મદા નદી પર વાસ્તો થતો દર વખતે હા હા એટલે હું કહેતો હતો કે પેલી રૂપિયા નાખવાની પ્રથા હા એક એક સારું મને યાદ દેવડાવ્યું થેન્ક યુ જતનભાઈ એકચ્યુઅલી બોમ્બે જવાનું ઘણું થતું હતું મારે પણ ભરૂચ આવે અને નર્મદામાં ક્યારેય સિક્કોવું નહોતું નાખતું ઈટ ડઝન્ટ મીન કે મને નર્મદા માટે માન કે રિસ્પેક્ટ નહોતું હું હંમેશા વંદન કરતો હતો પણ આ શૂટિંગ ફિલ્મ રિલીઝ થયા પહેલાંની વાત છે શૂટિંગ પતિ ગયું હતું ને નર્મદા સાથેનો એક વધારે પરિચય કેળવાયો એ પછી જ્યારે હું જતો હતો શૂટિંગ માટે સિલવાસા ત્યારે ખૂબ હૃદયપૂર્વક ખૂબ શ્રદ્ધાપૂર્વક મને સિક્કો નાખવાનું મન થયું પરિવર્તન છે એની શ્રદ્ધામાં વધારો થયો તમે જો એક તો એક્ટર તરીકે છે ને બહુ સંતોષ થયો કારણ કે થિયેટરની અંદર તમને કોન્સ્ટન્ટ એ થિયેટરમાં શું છે કે પડદો ખુલે ને એ પહેલા આપણને ખબર હોય કે આપણે શું કરવાના છે અહીંયા તો સ્ક્રીન તમે જ્યારે જુઓ ત્યારે જ તમને આખી ફિલ્મ એડિટ થાય બને બધા લોકોનું કામ તમને દેખાય પણ એક્ટર તરીકેનો સંતોષ તમને એમ થાય ને કોઈ ઓડકાર આવે એ આ ફિલ્મથી આવે છે બીજું કુદરતની સાથે નજીકતા વધારે થઈ છે એટલે આમ રેગ્યુલરલી તમે વિઝિટ કરતા હોય ભલે કે જેમ કે ગીર જેવી જગ્યાઓમાં કે નોર્થ ઇસ્ટમાં કે એવી રીતે જઈને જતા હોય પણ આ ફિલ્મમાં કોન્સ્ટન્ટ તમે એની સાથે ને સાથે જ સંકળાયેલા હતા મારો એક છેલ્લો સવાલ છે આદિવાસી અથવા લોકજીવનની જે વાત કહેવાય નર્મદાના દરેક કિનારે છેક સુધી કુદરત સાથે જોડાયેલી છે તો એ બાબત ઉપર કોઈ કંઈ કહેવા માગતા હોય જે ફિલ્મમાં પણ બતાવવામાં આવ્યું છે વાત એવી છે કે જે ધ્રુદાદાએ બી કીધી છે ને જે ચોપડીમાં પણ છે ને આપ અમે ફિલ્મમાં પણ બતાવવાનો ટ્રાય કર્યો છે થોડો ઘણો એ કે એ લોકો કુદરતની બહુ જ નજીકના માણસો છે એટલે આપણે છે ને એમને પછાત ધારી લેવાની જરાય જરૂર નથી કેમ કે એ નથી જ પછાત એ ઉલ્ટા વધારે કુદરતની નજીક છે વધારે આગળ છે વધારે પ્રાકૃતિક લોકો છે એટલે એમને સુધારવાનો અધિકાર તો આપણને છે કે નહીં એ તો મને નથી ખબર પણ આપણે એમનું જીવન સુધારી શકીએ ને તો પણ આપણે બહુ કામ કરીશું એટલે બીજા તમારી પાસે જે નોલેજ છે એ તમે રાખીને આપણે આપણે બહુ ક્લાસી છે ક્લાસી છે પણ વી સ્પ્રેડ તો એમની લાઈફમાં પણ જે પરિવર્તન આવશે વિચ મેક બિગ ડિફરન્સ તો આઈ થિંક આપણા પરિવર્તન આપણે આપણું શિક્ષણ અથવા જે પણ અભ્યાસ છે આપણે એમના સુધી પહોંચાડીએ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને બીજું કેટલીક સંસ્થાઓ અથવા તો એવું કંઈ ખાસ નહીં પણ એક કેટલાક સમૂહનો એવો પ્રયત્ન હોય છે કે અમને મુખ્ય પ્રવાહમાં ભેળવી દઈએ આદિવાસીઓને પણ આ નવલકથાનો જે એક થ્રેડ કહેવાય ને જે હાર્દ એની બોટમ લાઈન એ એ જ છે કે એ એ પ્રાકૃતિક જીવન જીવે છે

સાચી પહેલેથી દિશા મળે કે આ આજ પ્રકારના ઘણા બધા લોકો છે તમારું શું માનો છે ભાઈ અહીંયા હું અભિનય બેંકર દઉં એ પિક્ચરમાં બીતુ બંગા હતા એ પ્રોસેસ મેથડ હતી એ થઈ ગઈ છે એવા કોઈ સંકેતો નથી એ બધું બહુ સરસ છે આ બિલ્ડિંગ જે આ ટાવર છે એ બહુ અદ્ભુત છે યાર દૂરથી આમ પતરું ઊભું રાખ્યું ને એવું લાગે છે આ તો નજીક આવી કારણ કે ઇજનેરી દિમાગના લોકોએ બનાવ્યું હશે બહુ ગજબ છે ખૂબ ખૂબ ધન્યવાદ તમે લોકો અમારી સાથે જોડાયા થેન્ક યુ અને તમારો પણ આભાર બીબીસી ન્યુઝ નો પણ કે તમારા માધ્યમ દ્વારા અમને તમારા દર્શકો સાથે સંવાદ સારી રીતે કંડક્ટ કર્યું ધન્યવાદ અને જે લોકોએ રેવા ન જોઈ હોય એને અમારો અનુરોધ છે કે પ્લીઝ ગો એન્ડ વોચ નજીક ના સિનેમા ઘરમાં દૂર હોય જજો કેમકે અમને સિનેમા ઓછા મળે આજ રીતે અમારી સાથે આજ રીતે અમારી સાથે જોડાયેલા રહો અન્ય મુદ્દાઓ લઈને પણ અમે તમારી સાથે આવીશું ખૂબ ખૂબ ધન્યવાદ